મારી જ્યાં નજર પડે છે બધે જ માથા જ માથા દેખાય છે. અહીંયા આ માંડવાના ઉપરથી જોઉં છું ત્યાં ધાબામાં ભરેલા દેખાય ધાબા બધા. ભાઈઓ, વિસા બજાર હું પહેલા પણ આવ્યો છું, પરંતુ આવો જન સેલાબ, આવો જન ઉત્સાહ મેં આજે પહેલી વાર મારા જીવનમાં જોયો. આ વિસા વધારે મારા 100-100 સલામ. ભારત માતા કી. કેમેરામેન મિત્રો, પ્લીઝ યુ વિલ હેવ ટુ હેલ્પ મી. એમને ગુજરાતી ના ખબર પડે એટલે હું અંગ્રેજી. ભાઈ બહેનો, સ્વામી વિવેકાનંદજીની આ 150મી જયંતિ છે અને 150મી જયંતિએ સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા લઈને હું નીકળ્યો છું. સ્વામી વિવેકાનંદનું સપનું હતું કે આ ભારત જગદગુરુના સ્થાને બિરાજમાન થાય, આ દેશ વિશ્વગુરુ બને, આ દેશ એટલો બધો શક્તિશાળી હોય, એટલો બધો સંપન્ન હોય કે દુનિયા હાથીમાં એનો 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 હુકમ ચાલતો હોય એવું હિન્દુસ્તાન બને, આ સ્વામી વિવેકાનંદનું સપનું હતું. પણ આજે આજે દેશના હાલ જોઈએ તો આપણને એમ થાય કે આ સ્વામી વિવેકાનંદજીનું સપનું સાચું પડે એવા કોઈ એંધાણ દેખાતા નથી, એ કોઈ એંધાણ દેખાતા નથી. કારણ દિલ્હી જે રીતે દેશને લૂંટી રહ્યું છે, જે રીતે દેશને બરબાદ કરી રહ્યું છે, એમાં કોઈ શુભ સંકેત નજરે ચડતા નથી. ભાઈઓ બહેનો, આપ મને કહી શકશો ગયા 3 વર્ષમાં સોનિયાબેન અવારનવાર અમેરિકા ગયા? સોનિયાબેન ગાંધી આપણા કોંગ્રેસના પ્રમુખ 3 વર્ષમાં ખર્ચો કેટલો કર્યો છે તમારો શું અંદાજ છે? ભાઈ કેટલો કર્યો હોય? જે મનમાં આવ્યો કોને? કેટલા? 5 કરોડ. તમને શું લાગે બહેનો કેટલો કર્યો હોય? એ 5 કરોડ કે તમારું શું કેવું છે? 10 કરોડ. ચલો આ બહેનો 10 કરોડ. પેલી બહેનો કેટલો કર્યો છે કહો તો? 50 કરોડ. એમનું કેવું છે? 50 કરોડ. તમારા હિસાબ કેટલો છે ભાઈ? તમને શું લાગે છે 3 વર્ષમાં સોનિયાબેને કેટલા રૂપિયા વાપર્યા હશે? કેટલા વાપર્યા હશે? કેટલા? 100 કરોડ. 100 કરોડ. તમારે શું કેવું છે ભાઈ? અરે જવાબ આપો ફટાફટ. અરે વિશા બજાર તેમ બતાવો. 200 કરોડ. બોલો તમારે કઈ કેવું છે? અરે તમે ગણી ગણીને થાકી જાઓ. બોલો કેટલા? કેટલા? 250 કરોડ. જરા આ બાજુ કહો તો ભાઈ કેટલા? 250 કરોડ. આ બાજુ કહો કેટલા કરોડ? 500 કરોડ. આટલા બધા લોકો છૂટથી બોલે છે, છૂટથી. તો એ હું આટલી બધી વખત કહ્યું તો એ 500 કરોડ થી આગળ નથી વધતું ને ગાડું. 3 વર્ષમાં સોનિયાબેને 500 કરોડ રૂપિયા અમેરિકા ગયામાં ખર્ચ્યા છે. ભાઈઓ બહેનો, આજે મારે થોડી વાત હિન્દીમાં જ કરવી છે, ખાસ માહિતી આપવી છે એટલા માટે કરવી છે. ભાઈઓ બહેનો, આજે મેં સવારે અમરેલી જિલ્લામાં એક ઘટસ્ફોટ કર્યો. સોનિયાબેનના બા બીમાર હતા, અમેરિકામાં હતા, એમને જોવા માટે સોનિયાબેન અવારનવાર જતા હતા અને ભારત સરકાર એમના માટે સ્પેશિયલ વિમાનની વ્યવસ્થા કરતો હતો. અમેરિકા જાય તો એમના માટે 4 મોટા મોટા 3-3 રૂમ વાળા મકાન હોટેલના રૂમ હોય એવા 4 સેટ એમના માટે ભાડે રાખવામાં આવતા હતા અને આ બધું ખર્ચો
આ દેશની ગરીબ જનતા ચૂકવતી હતી. સોનિયાબેન એ આ દેશના પ્રધાનમંત્રી નથી, સોનિયાબેન આ દેશના રાષ્ટ્રપતિ નથી, અને આ પ્રકારનો કોઈ ભોગવટો કરવાનો અધિકાર કોઈ સંસદ સદસ્ય શ્રીને આ દેશના બંધારણે આપ્યો નથી. અને તેમ છતાંય એ વારંવાર જતા હતા અને એનો ખર્ચો આવ્યો છે 1,880 કરોડ રૂપિયા. તમે કેટલો વિચાર્યો હતો? વિચારી વિચારીને 500 સુધી ગયા હતા ને. 3 વર્ષમાં 1,880 કરોડ રૂપિયા એમણે વાપર્યા છે. આજે મેં જ્યારે ભાવનગર જિલ્લાની અંદર આનો ઘટસ્ફોટ કર્યો તો આખા દેશની અંદર ટીવી પર એની ડિબેટ ચાલી રહી છે. ડિબેટ ચાલી રહી છે એટલે મારે આ સાંજે વિષય કાઢવાની જરૂરિયાત પડી છે. અને દેશભરમાં ચાલે છે એટલે થોડી વાર હિન્દીમાં બોલું તો વાંધો નથી ને? ખુશ ભાઈઓ બહેનો, આજ મેં સુબહ એક જનસભા મેં કહા હતા કે મેરે પાસ જાણકારી હૈ કે શ્રીમતી સોનિયા ગાંધી કે લીએ 1,880 કરોડ રૂપિયા હિન્દુસ્તાન કી ગરીબ જનતા કી જેબ સે ખર્ચ કિયા ગયા હૈ. યે અખબાર મેરે પાસ હૈ. યે અખબાર 12 જુલાઈ 2012 કા અખબાર હૈ. ઓર હરિયાણા મેં હિસાર કે એક નાગરિક ને આરટીઆઈ મેં સવાલ પૂછ કરકે જો જવાબ નિકાલે હૈ, સ્વયં ભારત સરકાર ને હિસાર કે કિસી નૌજવાન કો જો જાણકારી દી ઉસકે આધાર પર 12 જુલાઈ કો યે 1,880 કરોડ રૂપિયા કા રિપોર્ટ યે અખબાર મેં છપા હુઆ હૈ. યે જુલાઈ મહિને મેં છપા હૈ. મેં 1 અક્ટૂબર કો ભાષણ કર રહા હું. અગર ઇસ બાત મેં ઝૂઠ થા તો એ કોંગ્રેસ પાર્ટી કી જિમ્મેવારી થી, ભારત સરકાર કી જિમ્મેવારી થી, મેડમ સોનિયાજી કી ઓર ઉનકે પરિવાર કી જિમ્મેવારી થી કે વો દેશ કો બતાતે કે ભી 12 જુલાઈ કો અખબારો મેં જો ખબર નિકલી હૈ વો ખબર ઝૂઠી હૈ. યે 1,880 કરોડ રૂપિયે કી બાત હૈ વો સહી નહીં હૈ. યે ઉન્હોને બતાના ચાહિયે થા. इसमें कभी भी कोई डिनायल छपा नहीं है. और इसलिए मैं आज देश के सामने फिर एक बार इस बात को दोहराता हूं. मैं इन तथ्यों के आधार पर बोल रहा हूं. मेरे हाथ में 12 जुलाई का एक दैनिक अखबार है और जिसमें हिसार के एक नौजवान ने भारत के आरटीआई में पूछे गए सवाल के आधार पर है और प्रधानमंत्री कार्यालय से पूछे गए सवालों के जवाब के आधार पर यह जानकारी दी गई है. भाइयों बहनों, आप विचार करो, आप गरीब देश इना 1,880 करोड़ रुपया एटले लगभग 2,000 करोड़ रुपया थे. आप 2,000 करोड़ नो मतलब ये थयो, 2,000 करोड़ रुपया नो मतलब ये थयो કે એમાંથી જો વીજળીના કારખાના કરવામાં આવે ને, આખા સૌરાષ્ટ્રના ખેડૂતોને આખી જિંદગી એ વીજળી મફત આપી શકાય એટલા બધા રૂપિયા કહેવાયા. આ ગરીબ દેશના રૂપિયા આ બેનને સાચવવા માટે આટલા બધા વપરાઈ રહ્યા છે. તમે મને કહો ભાઈ, કોઈને પણ ગુસ્સો આવે કે ના આવે? નારાજગી વ્યક્ત કરવાનો મારો હક છે કે નહીં? આ દેશના નાગરિકોને જાગૃત કરવાની મારી જવાબદારી છે કે નહીં? અને એટલા માટે મેં આ મારું કર્તવ્ય નિભાવ્યું છે કે મારા દેશના રૂપિયા અમે લૂંટમાં નહીં દઈએ. ગરીબ જનતાના પૈસા છે. ભાઈઓ બહેનો, કોઈ સાયકલ ચોરે સાંભળ્યું તમે? જરા ખોંખારીને બોલો. કોઈ સાયકલ ચોરે સાંભળ્યું છે? સ્કૂટર ચોરી જાય સાંભળ્યું છે? મોટર ચોરી જાય સાંભળ્યું છે? ટ્રેક્ટર ચોરી જાય સાંભળ્યું છે? રૂપિયા ચોરી જાય સાંભળ્યું છે? ચાંદી ચોરી જાય સાંભળ્યું છે? સોનું ચોરી જાય સાંભળ્યું છે?
હીરા મોતી ચોરી જાય સાંભળ્યું છે, જળ ઝવેરાત ચોરી જાય સાંભળ્યું છે, કોઈ દી કોયલા ચોરી જાય સાંભળ્યું છે? ના ના બોલો, મને કહો તમે કોઈ દી સાંભળ્યું છે કોલસા કોઈ ચોરી ગયો? બેનો કોઈ તમે સાંભળ્યું કોલસા ચોરી ગયો? અરે તમારા ઘરના બહાર કોલસાનો થેલો પડ્યો હોય, કોઈ ગરીબ કે ભિખારી ત્યાંથી જાય તો એ કોલસાના થેલાના હાથ લગાવે? કોઈ દી એવું તમે સાંભળ્યું હશે? તમારી 40-50 વર્ષ 60 વર્ષની જિંદગી થઈ હોય, કોઈ દી સાંભળ્યું છે કોઈ કોલસો ચોર્યો હોય? આ દિલ્હીમાં એવા લોકો બેઠા છે, આ દિલ્હીની સરકાર 2 લાખ કરોડ રૂપિયાનો કોલસો ચોરી ગઈ, 2 લાખ કરોડ રૂપિયા. અરે ડૂબી મરો કોંગ્રેસના લોકો, ડૂબી મરો. તમે આ દેશ માટે કઈ રહેવા દેવા માંગો છો કે નહીં? 2 લાખ કરોડ રૂપિયાનો કોયલો! એટલે મારું તો કહેવું છે, કોંગ્રેસનું નામ બદલી નાખો, ઓલ ઇન્ડિયા કોયલા કોંગ્રેસ. એનું નામ જ કરી દો ઓલ ઇન્ડિયા કોયલા કોંગ્રેસ. ભાઈઓ બહેનો, હમણાં આપણો વરસાદ 2 મહિના ખેંચાણો, ખેડૂતો માટે મુસીબત પેદા થઈ. એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ આ ખેડૂતોને કંઈક મદદ કરવી જોઈએ. અને વરસાદ ખેંચાણો એની સાથે દિલ્હીથી બધા મંત્રીઓના ધાડે ધાડા આવ્યા, ધાડે ધાડા. અને મારી જોડે 1 કલાક મિટિંગ કરે, મારો ટાઈમ બગાડે, પ્રશ્નોની ચર્ચા કરે, શું ખેડૂતોને શું જોઈએ, શું મદદ જોઈએ, બોલો બોલો મોદી સાહેબ બોલો. અને હું બોલું પછી બહાર જઈને છાપામાં જઈને એમ કે અમે આ આપીશું ને અમે તેમ આપીશું, અને આ કોંગ્રેસવાળા ફટાકડા ફોડે, બસ અમારી દિલ્હી સરકાર ગુજરાતને આ આપશે, ગુજરાતને પેલું આપશે. પણ ભાઈઓ બહેનો, આ કોંગ્રેસના કેન્દ્રના મંત્રીઓ આવ્યા હતા, એના પછી કેન્દ્રના કોંગ્રેસના અધિકારીઓ આવ્યા હતા, અને ઘણા બધા સર્વે કરીને ગયા. મેં એમને 15,000 કરોડનું નુકસાન ગુજરાતના ખેડૂતોને થયું છે એનો વિગતવાર અહેવાલ આપ્યો. કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતના સૌથી વધારે નુકસાન થયું છે એની વિગતો આપી. અને મેં એમને કહ્યું કે 15,000 કરોડ રૂપિયાનું પેકેજ તમે ગુજરાતના ખેડૂતો માટે જાહેર કરો. પણ ભાઈઓ બહેનો, આજે વાતને 1 ઓક્ટોબર થઈ, આજ સુધી કાણી પાઈ આ દિલ્હીની સરકારે ગુજરાતના ખેડૂતોને આપી નથી. આ દિલ્હીની સરકાર છે. ભાઈઓ બહેનો, ગુજરાતના ખેડૂતને તકલીફ પડી, અમે નિર્ણય કર્યો કે એના જે બેંકના પાક ધિરાણ લીધા હોય, આ પાક ધિરાણનું વ્યાજ અમે માફ કરી દીધું, અને સરકારની તિજોરીમાંથી આપના વ્યાજના પૈસા ચૂકવવાની અમે જવાબદારી લીધી. આ વખતે વરસાદ મોડો થવાના કારણે વીજળીના અડધા બિલ ચૂકવવાનું અમે માથે લીધું, અને અડધા વીજળીના બિલ માફ કરી દીધા. ભાઈઓ બહેનો, વિકાસ કેવી રીતે કરાય એનો મતલબ દિલ્હીની સરકારને આપણી પડી નથી. ભાઈઓ બહેનો, અહીંયા નવજવાનો બેઠા છે, આ 2-2.5 કલાકથી રાહ જોઈને બેઠા છો. કાકા ત્યાં બેસો, તમે ત્યાં બેસો. હા, પછી તમારો હાર પહેરી લઈશું. ભાઈઓ બહેનો, અહીંયા આટલી મોટી સંખ્યામાં નવજવાનો છો, હું આજે તમારી વચ્ચે એક જાહેરાત કરવા માંગુ છું. કોઈ પણ ગુજરાતનો યુવાન કે યુવતી, એને જો બેંકમાં લોન લેવા જશે, કોઈ ધંધા રોજગાર માટે 50 લાખની લોન, કરોડ રૂપિયાની લોન, તો બેંક વાળો કહેશે જામીન લાવો. આવું કહે ને બેંક વાળો, જામીન માગે ને. તમારે 50 લાખ લોકોની રૂપિયાની લોન લેવી હોય અને બેંક વાળો જામીન માગે, તમે શું કરો? કાકા મામાને પૂછવા જાવ, કાકા તમે જામીન થાવ, તમારી પાસે જમીન છે? કોઈ કાકા જામીન થાય? કોઈ સગો ભાઈ પણ જામીન થાય? કોઈ જામીન ના થાય. ભાઈઓ બહેનો, મેં નિર્ણય કર્યો છે કે ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી પોતાના ધંધા રોજગાર માટે બેંકમાં લોન લેવા જશે અને બેંક લોન આપવા તૈયાર હશે, પણ બેંકને જો જામીનની જરૂર હશે, તો હવે ગુજરાતના યુવાનો અને યુવતીઓ લખી રાખો, આપના માટે જામીન તરીકે મારી આખી સરકાર લખી આપવા તૈયાર છું. ગુજરાતનો કોઈ પણ નવજવાન બેકાર ન રહે એ અમારો નિર્ણય છે, અને એ દિશામાં અમે કામ કરવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, ઘણા સમયથી એક માંગણી મારી પાસે આવતી હતી, અને આજે જયારે વિસાવદર આવ્યો છું ત્યારે એ માંગણીને પણ મારે પરિપૂર્ણ કરવી છે. 3 ગામ છે અહીંયા, એક સાપર, બીજું સુડાવડ અને ત્રીજું લુંધિયા. હા, સમજી ગયા.
આ ત્રણ ગામ છે તો જૂનાગઢ જિલ્લામાં, પરંતુ એમનો આખો કારોબાર બગસરા જોડે છે. શિક્ષણ બગસરા જોડે, વેપાર ધંધો બગસરા જોડે, અમરેલી જિલ્લા જોડે. ભાઈઓ બહેનો, 26 જાન્યુઆરી પછી આ ત્રણેય ગામ બગસરા તાલુકાના ગામ બનશે. અમરેલી જિલ્લામાં એમની ગણતરી કરવામાં આવશે અને 26 જાન્યુઆરીથી આ બદલ અમે કરી દઈશું. અને વર્ષો જૂની એમની માગણી આજે મને સંતોષતા આનંદ થાય છે. ભાઈઓ, આપ ઘણા સમયથી રાહ જુઓ છો એટલે વધારે સમય લેતો નથી. આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું, આપનો ખૂબ ખૂબ આભાર.